નમસ્કાર દર્શક મિત્રો, S9 ન્યૂઝ ચેનલના S9 બિગ સુરતી કાર્યક્રમમાં હું મોનિકા આપનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, એક મહિલા જે ખરેખર શક્તિનું રૂપ છે, એક એવી મહિલા સાથે હું આપનો પરિચય કરાવવા જઈ રહી છું. એક એવી મહિલા કે જેણે વિદેશની ધરતી પર ગુજરાતની એક અનેરી ઓળખ સ્થાપિત કરી છે. રંગીલું ગુજરાતના જેઓ અવિભાજ્ય અંગ બન્યા છે અને ત્યાં પોતે એક વકીલ હોવાના નાતે ત્યાં કાયદાકીય સલાહ આપી છે અને લંડનવાસીઓને રંગીલા ગુજરાતથી પરિચિત કર્યા છે. હા, ચોક્કસ હું વાત કરી રહી છું શ્રીમતી પ્રીતિબેન જોશીની. હવે તો તમે સૌ કોઈ જાણી જ ચૂક્યા છો કે આજના આપણા આ વિશેષ કાર્યક્રમમાં આપણે કોને મળવા જઈ રહ્યા છે. તો ચોક્કસ સૌ પ્રથમ આપણે સ્વાગત કરીએ છીએ S9 બિગ સુરતીમાં પ્રીતિબેન જોશીનું. નમસ્કાર પ્રીતિબેન. નમસ્કાર. દર્શક મિત્રો, તમે મારા કાર્યક્રમનો હેતુ સમજી ચૂક્યા છો અને પ્રીતિબેન કોઈક તમારા કે મારા પરિચયના મોહતાજ નથી, પરંતુ એક મહિલા તરીકે પ્રીતિબેન ક્યાંથી આવ્યા છે, કોણ છે, કઈ રીતે તેણે તેના કાર્યપદ્ધતિની શરૂઆત કરી, શું અભ્યાસ છે અને એક એડવોકેટ તરીકે આ સફળતાના શિખર પર જેઓ ત્યાં હાજર છે તો કયા કયા સંઘર્ષો તેમણે કર્યા છે, આ તમામ સવાલોના જવાબ આજે આપણને પ્રીતિબેન આપવા જઈ રહ્યા છે. તો પ્રીતિબેન, જ્યારે હું કાર્યક્રમની શરૂઆત કરું છું તો સૌથી પહેલો મારો પ્રશ્ન જ આપના માટે એ રહેશે કે આપ મૂળ ક્યાંના વતની છો? મોનિકાબેન, ખરેખર તો આ પ્રોગ્રામમાં બદલ તમે મારી જે ગણતરી કરી અને મને અહીંયા દર્શકોથી સીધો વાર્તાલાપનો સંવાદની જે તક સાંપડી તે બદલ હું S9ને આભારી છું. શરૂઆત તો આપનો પ્રશ્ન છે તો હું મૂળ મારું ગામ ભાવનગર છે, પણ જન્મથી હું અહીંયા જ મારું બોર્ન બોટઅપ છે, એટલે ત્યાર પછી હું સુરતીના રંગમાં આવી ગઈ છું. અને પ્રીતિબેન, આપનો અભ્યાસ કેટલો? મેં KP કોમર્સ કોલેજથી BCOM પૂરું કર્યું અને ત્યાર પછી LLB VT ચોકસી લો કોલેજ અને માસ્ટર ઓફ લોઝ LLM સિદ્ધાર્થ કામરેજ લો કોલેજથી મેં પૂરું કર્યું છે. પ્રીતિબેન, શું તમે નાનપણથી જ એવું વિચાર્યું હતું કે મારે મોટા થઈને વકીલ બનવું છે? વિચાર તો કંઈક એવો જ હતો શરૂઆતનો, પણ ઘણીવાર પરિવારમાં જે દાદા દાદીને એ લોકોનો રોલ હોય તો સ્વાભાવિક એવું વિચારે કે ભાઈ ના, વકીલાતમાં શું કરવા જવાનું, અને વકીલાતમાં તો મોટાભાગે ક્રિમિનલ્સ આવતા હોય તો એક સ્ત્રી તરીકે કેવી રીતે હેન્ડલ કરવાનું ને એ બધું થોડુંક એની અંદર થોડાક અવરોધો એવા આવ્યા. પણ મને શરૂઆતથી જ્યારે નાનપણથી કોઈ પણ પિક્ચર જોવા જાઉં તો મને કોર્ટના પિક્ચરો બહુ ગમે કે જજ સાહેબ ઓર્ડર કરતા હોય અને સસ્પેન્સ થ્રિલર હોય, તો એવા બધા પિક્ચરોનો મને શરૂઆતથી શોખ રહ્યો હતો. અને ત્યારથી જ મને એવું થતું હતું કે ભાઈ આ વકીલ સાહેબ તો કેવી ધારદાર દલીલ કરે છે, જ્યારે સિરિયલો હોય કે TV પર હોય ત્યારે મને પાત્ર કોણ છે, હિરોઈન કોણ છે એ મહત્ત્વનું નહોતું, મારા માટે સ્ટોરી મહત્ત્વની હતી કે ભાઈ આની અંદર આ સસ્પેન્સ થ્રિલર કોણે ખૂન કર્યું હશે, કાં તો આની અંદર શું એનો એન્ડ આવશે. એટલે પ્રથમથી જ મારો એવો કોર્ટના સીનવાળો જે જોવાનો શોખ હતો પિક્ચર, એ શોખ મને આ વ્યવસાયમાં લઈ આવ્યો. અને ત્યારે મને એમ થતું હતું કે ભાઈ ના, આવી રીતે જો દલીલો કરીએ અને આવી રીતે કેસ પુટઅપ કરીએ તો વ્યક્તિને ન્યાય મળે છે, પક્ષકારને ન્યાય મળે છે, તો તે બધી વસ્તુઓ મારા મગજમાં હતી અને એ વસ્તુઓ મને મારો શોખ એ મારા વ્યવસાય તરફ મને એ ખેંચી ગયો. અને ઘણા બધા સંઘર્ષો બાદ આ વ્યવસાયની અંદર મને આવવાનું પ્રથમ પગથિયું જે પરિવારનું મને પુશઅપ મળવું જોઈએ તે મને મળ્યું. શરૂઆતમાં થોડી આનાકારી થઈ કે ભાઈ ના, આપણે મહિલા છે, મહિલા તરીકે કોર્ટમાં અને જ્યારે આવા ક્રિમિનલ્સો વચ્ચે જવાનું, મોટાભાગનો વર્ગ પુરુષ વર્ગ જ આવવાનો છે કન્સર્ન રિલેટેડ કોઈ પણ કામકાજમાં, તો તે વખતે પણ એવું થોડી બધી વાતચીતો અને ચર્ચાઓ થઈ હતી કે ભાઈ એના કરતાં કોઈ કંપનીમાં લો ઓફિસર થઈ જાઓ કાં તો લીગલ એડવાઇઝર બની જાઓ, શું કરવા કોર્ટનું કરવાનું, એટલે ઘણું બધું આની અંદર આવ્યું. પરંતુ તે છતાં પણ મારું એક નક્કી હતું, એક ધ્યેય કે ના, મારે વકીલાત જ કરવી છે, અને એ રૂએ પછી પરિવારના સહકારથી હું આ વકીલાતમાં પ્રવેશી. તો જ્યારે તમે વકીલાતના વ્યવસાયમાં તમે શરૂઆત કરી ત્યારે તમે ક્યારેય પણ એવી તકલીફ, કદાચ ફેમિલી છે, ફેમિલીને કદાચ આપણે સમજાવી શકીએ પરંતુ સમાજ છે, એ સમાજની સાથે ક્યારેય પણ એવું થયું છે ખરું કે એક મહિલા તરીકે વકીલાતના ક્ષેત્રમાં જોડાવવું? ઘણીવાર હું પહેલેથી જ્યારે વકીલાતમાં આવી એ પહેલાં હું સામાજિક કાર્યકર તરીકે વર્ષોથી કામગીરી કરતી આવેલી છું અને ઘણી બધી સંસ્થાઓ સાથે પણ સંકળાયેલી છું, એટલે ઘણીવાર એવું પણ થતું કે ભાઈ એક મહિલા તરીકે હું સામાજિક ક્ષેત્રે તો મને સફળતા મળી પરંતુ વકીલાતમાં મને સફળતા મળશે કે કેમ. તો જે તે વખતે મારા જે સામાજિક સ્તરના જે મિત્રો હતા, મારા સામાજિક કાર્યકર મહિલા મિત્રો હતા, તો એની સાથે પણ ઘણીવાર વિચારોનું આદાન પ્રદાન થતું હતું. તો તે વખતે પણ એમ થતું હતું કે કદાચ તકલીફ આવી શકે, કારણ કે સામાજિક
સામાજિક સ્તર ઉપર મહિલાએ કામ કરવું એક આખી અલગ વાત છે, અને વ્યવસાયિક સ્તર ઉપર અને એમની પાસે વકીલાતના વ્યવસાયમાં મહિલા તરીકે કામ કરવું, મહિલા વકીલ તરીકે કામ કરવું, તે આખી અલગ વાત છે. કારણ કે જ્યારે વ્યવસાયની વાત આવે છે તો આ જે વ્યવસાય છે વકીલાત, એ પુરુષ પ્રધાન વ્યવસાય છે, અને એની અંદર એક મહિલા વકીલ તરીકે આવું, સંઘર્ષ કરવો, એની અંદર સફળ થવું, અને બીજું મહત્વનું એક બહુ મોટું પરિબળ કે કોઈ વિધાઉટ એની બેકિંગ કે કોઈ પણ જાતના પીઠબળ વગર આગળ આવવું આ ક્ષેત્રમાં. મોટા ભાગે જોવામાં આવે છે કે વકીલાતના વ્યવસાયમાં કાં તો કોઈના પતિ વકીલ હોય, કાં તો કોઈના અંકલ વકીલ હોય, કાં તો કોઈના પિતા વકીલ હોય, એટલે આ બધાને કોઈનું કોઈ બેકિંગ હોય છે. આખા વકીલાતના વ્યવસાયમાં જોઈએ તો મોટા ભાગે બેકિંગ સ્તર વધારે હોય છે, તો એની અંદર કન્સર્ન એ લોકોને એવું પીઠબળ મળી રહેતું હોય છે કે કોઈ પણ સંઘર્ષ આવે પછી એ સંઘર્ષ માત્ર એવો નહીં હોય કે વ્યવસાય પૂરતો હોય. ધારો કે વકીલાતના કેસો આવવા, વકીલાત ચાલવી કે ના ચાલવી, અને એમાં સફળ થઈએ કે ના થઈએ, કારણ કે જ્યારે કોઈ કેસ લઈને આવતો હોય પક્ષકાર, તો એ પહેલાં જોતું હોય છે કે ભાઈ વકીલ કેવો છે, મારો કેસ જીતી આપશે કે નહીં, એનું પ્રેઝન્ટેશન કેવું છે, એને કાયદાનું કેટલું નોલેજ છે, તો આ બધી વસ્તુ એટલી મહત્વની હોય છે. અને એવું વિધાઉટ બેકિંગ એવી સફળતા મેળવવી એક બહુ મોટો પડકાર મારા માટે હતો. કારણ કે મેં જોયું વકીલાતમાં જ્યારે શરૂઆતમાં હું આવી તો ગણ્યા ગાંઠ્યા મહિલા વકીલો આંગળીને વેઢે ઘણા એટલા હતા, તો તે સંજોગોમાં ક્યાં મળવું, કોને મળવું, શું કરવું, અને ઘણી બધી પ્રોબ્લેમો હોય કે ભાઈ મહિલા વકીલો આપણે આટલા જણ છે. તે વખતે ભલે આંગળીના વેઢે ઘણા એવા હતા, પણ તો બી એવું લાગતું હતું કે ના બરાબર છે તે વખતના, કારણ કે મારા પ્રેક્ટિસના મને 23 વર્ષ થયા, તો તે વખતે પણ જ્યારે મહિલા વકીલોની સંખ્યા હતી તો તે વખતે એવું લાગતું હતું કે ના બરાબર છે. પણ તેવા સંજોગોમાં પણ ઘણા બધા મને પ્રશ્નો ઉઠતા મગજમાં કે ભાઈ આપણે મહિલા વકીલો છીએ તો મહિલા વકીલ રૂમ કેમ નથી? મહિલા વકીલ રૂમ તો હોવો જ જોઈએ, જ્યારે સરકાર મહિલાઓ માટે આટલું બધું કરતી હોય છે, દરેક જગ્યાએ મહિલાઓને આટલું પ્રાધાન્ય હોય છે, એના માટે એક સ્પેસ હોય છે, તો આપણે તો આ કોર્ટ બિલ્ડિંગ, કોર્ટ પ્રિમાઇસિસ, તો મહિલા વકીલ રૂમ કેમ નથી? તો આવા બધા નાના નાના બધા પ્રશ્નો મને ઊભા થતા હતા. તો જે તે વખતે મારાથી જે સિનિયર મોસ્ટ મહિલા વકીલો, હું એને સંપર્ક કરીને પૂછતી કે મેડમ આમાં આપણે આવું મહિલા વકીલ રૂમ નથી કે શું, કારણ કે મારા માટે નવું ક્ષેત્ર હતું, એટલે આ બધી જાણકારી મેળવવાની ને શું છે ખરી હકીકતમાં. તો ઘણીવાર મને એવા જવાબો મળતા કે જેનાથી આમ થોડી નિરાશા ઊભી થાય કે ભાઈ શું મહિલા વકીલનું શું કામ છે, આપણે વકીલ એટલે વકીલ, એમાં બધી રૂમની શું જરૂર છે, આ બધા બેસે જે ભાઈઓ ભેગું બેસવાનું. એટલે સ્વાભાવિક જ્યારે આવા ટોનમાં મને જવાબો સાંભળવા મળતા હતા ત્યારે કંઈ કહું છું થોડું દુઃખ થતું હતું કે મેં તો મારી સમજ ખાતર પ્રશ્નો પૂછ્યા હતા, પણ એનું શું છે, ત્યાં આપણે મળી શકે છે કે નથી મળી શકતો, કાયદામાં જોગવાઈ છે કે નહીં, કારણ કે તે વખતે તો મારા માટે સાવ નવું ફિલ્ડ, એટલે ખરેખર એની જોગવાઈ છે કે કેમ, કે માત્ર આપણી ઓળખ વકીલ તરીકે આપવાની છે, કાં તો આપણે મહિલા વકીલ રૂમ ના મળે, કોમન રૂમમાં બેસવાનું છે. એટલે આવા બધા પ્રશ્નો મારા મગજમાં ત્યારે હતા. તો આવા બધા જવાબોથી થોડુંક મને એમ થતું હતું કે કેમ આવું, કાં તો મને પ્રોપર જવાબ નથી આપવામાં આવતો, કાં તો પછી કંઈક નવી દિશામાં હું આગળ જાઉં તો પછી એમાં અવરોધ ઊભો કરવામાં આવતો હોય. એટલે આવું ઘણું બધું મેં થોડું ફેસ કર્યું, અને ત્યારે મને એવું થયું કે જે લોકોએ કે ત્યાં આગળ મારાથી જે સિનિયર છે તો એ સિનિયરોએ થોડોક સહકાર આપીને આગળ લાવવાનું, અથવા તો એ દિશામાં કંઈક આગળ કરી શકતા હતા. પણ તે સમય મેં જોયું કે ભાઈ કોઈને કોઈનામાં માત્ર રસ નહીં, આપણું ભલું, આપણું કામ ભલું, કેસ પૂરો થયો ઘરે નીકળી જવાનું, પણ મતલબ જે નવા આગંતુક વકીલો છે એને માટે કંઈક કરવાનું, કાં તો એને પ્રોપર ગાઈડલાઈન આપવાનું, એ બધી વાતોની મેં બહુ ઉણપ જોઈ, કે જેથી કરીને મને થયું કાં તો હું, મને આટલું બધું સ્ટ્રગલ થાય છે, પણ આપણી આવનારી પેઢી માટે શું. તો તે વખતે પણ બેઠક રૂમથી માંડીને જે કંઈ બી ત્યાં પ્રશ્નો ઊભા થતા હતા, તો એ બધા પ્રશ્નો મેં શરૂઆતના 10 વર્ષ તો ફેસ કરી દીધા કે ભાઈ એ બધું આમાં જ રહેવાનું છે ને આમાં જ કરવાનું છે. એટલે એ બધી ગતિવિધિથી વાકેફ થવું મારા માટે જરૂરી હતું. એટલે શરૂઆતના 8-10 વર્ષ સીધા કામકાજમાં અને કેસ લડવામાં, જોવામાં, સમજવામાં, અન્ય સિનિયરોની મેથડ એનો અભ્યાસ કરી, કોર્ટની અંદર બેસીને જજ સાહેબ દ્વારા કેવી રીતે કઈ વસ્તુઓનું માંગણી, મતલબ ક્વેશ્ચનરીઝ થાય છે, અને કયા ચુકાદાઓને કેટલું વિશ્લેષણ થાય છે, કેવી રીતે ઉલટ તપાસના પ્રશ્નો પૂછાય છે, તો આ બધું કોર્ટરૂમમાં બેસીને થોડો અભ્યાસ કરીને, સિનિયર વકીલોના વાર્તાલાપ થોડા સાંભળીને કંઈક અંશે મને થયું કે પ્રથમ કાયદાનું જ્ઞાન જરૂરી છે. એટલે એ રીતે મેં મારી શરૂઆતની કેરિયરની શરૂઆત કરી વકીલાતમાં. ત્યારે તમે તમારો મુખ્ય ટોપિક, સબ્જેક્ટ કયો પસંદ કર્યો વકીલાત દરમિયાન? શરૂઆતનો મારો મુખ્ય સબ્જેક્ટ ક્રિમિનલ લો હતો, કારણ કે જોયું કે જે તે સમયે
મારી વકીલાતની શરૂઆત હતી તો સ્વાભાવિક રીતે વ્યક્તિગત તોર ઉપર મારા પર્સનલ તો કોઈ કેસ આવે નહીં. તો તે સમયે હું જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પેનલ એડવોકેટ તરીકે મેં ત્યાં ફોર્મ ભરેલું હતું અને એ રીતે મારું સરકારી વકીલ પેનલ એડવોકેટ તરીકેની નિયુક્તિ થયેલી હતી. તો સ્વાભાવિક રીતે આરોપી તરફે એવા ક્રિમિનલ મેટરો આવતા હોય, એમાં ચોરી, લૂંટફાટ, મર્ડર એ બધા, તો એ રૂએ કેસો મળતા ગયા અને એની અંદરની મારી પ્રેક્ટિસ ચાલુ થઈ. તો તે વખતે પ્રેક્ટિસ દરમિયાન જ્યારે મને એક એક કેસ મળતા હતા ત્યારે મને આમ થોડી આનંદ ખુશી થતી હતી કે જ્યારે શરૂઆતમાં મારી પાસે કોઈ સ્ટેજ નહોતું, કોઈ કેસ નહોતા, ત્યારે આ સંસ્થા દ્વારા મને જે કેસ એલોટ કરવામાં આવતા હતા એઝ એ સરકારી વકીલ, તો તે સમયે એવા કેસોથી મેં મહેનત કરી, એનો અભ્યાસ કરી, જે તે વખતે કોઈ સિનિયર લોયર હોય એના સલાહ સૂચન માર્ગદર્શનની જરૂર પડે તો એમની પાસે પણ સલાહ સૂચન માર્ગદર્શન લઈને એવા કેસોનો અભ્યાસ થકી એવા કેસોમાં પક્ષકારોને ન્યાય અપાવીને જે મને ખુશી મળતી હતી અને જે મને સ્ટેજ મળ્યું છે, તો એ બાબતથી મને કાયમ જ આનંદ અને ગૌરવ રહ્યો છે કે આ જે કાનૂની સેવા સત્તા મંડળનું જે સ્ટેજ છે, જે ફલક છે કે જેની અંદર એવા નવા આગંતુક વકીલો જેની 5 વર્ષની પ્રેક્ટિસ હોય તેવા વકીલોને કેસો એલોટ કરીને એક સ્ટેજ પૂરું પાડવામાં આવે છે, તો એ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના નેજા હેઠળ દરેક જિલ્લાઓમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ કાર્યરત છે. તો એ સંસ્થાને હું જીવન પર્યંત હું એમની આભારી છું કે એ સંસ્થા થકી આજે હું આગળ આવી છું અને આ ફલક ઉપર પહોંચી છું. એટલે ક્રિમિનલ કેસો, ત્યાર પછી હું મેટ્રિમોનિયલ કેસોમાં મેં ડાયવર્ઝન લીધું થોડું, કારણ કે ઘણા બધા પ્રશ્નો એવા આવતા ગયા ફેમિલી રિલેટેડ કે જેને કારણે એવા કેસોમાં હું આગળ વધતી ગઈ. અને કન્ઝ્યુમર ડિસ્પ્યુટ કે ગ્રાહકોને થતી કોઈ ગ્રાહક સેવામાં ખામી, તો એવા કેસોમાં મેં મારી વકીલાતની શરૂઆત કરી અને આજે પણ એવા કેસો સતત એમાં ન્યાય અપાવતી રહી છું પક્ષકારોને. પ્રીતિબેન, જ્યારે પણ તમારું નામ આવે છે ત્યારે હંમેશા એક એવું થાય છે કે ભાઈ મહિલા વકીલ છે તો ચોક્કસ મહિલાના ઉત્થાન માટે એનું કાર્ય રહ્યું જ હશે, તો તમે મહિલાના ઉત્થાન માટેના કયા કયા કાર્યોમાં હંમેશા સક્રિય રહ્યા છો? આમ જોવા જઈએ તો ખરેખર એક વકીલ તરીકે અને મહિલા વકીલ તરીકે હું તો એમ કહું છું કે સામાન્ય કોઈ પણ વકીલની પ્રથમ એવી ફરજ સમાજ પ્રત્યેની પણ હોવી જોઈએ. એટલે માત્ર એવું નથી કે ભાઈ એક મહિલા હોય તો, પણ વકીલ આપણે જોઈએ આપણા ઇતિહાસમાં તો ઘણા એવા રાષ્ટ્રીય નેતાઓ થઈ ગયા કે જેઓ વકીલાતથી કન્સર્ન રાખતા હતા, ક્રાંતિકારી નેતાઓ થઈ ગયા કે તેઓ પોતે વકીલાતના વ્યવસાયમાં હતા. તો વકીલાત એક એવો વ્યવસાય છે કે જે સામાજિક ચળવળ અને સામાજિક ક્ષેત્રે જો ક્રાંતિ જગાવનાર હોય તો એ વકીલાતનો વ્યવસાય છે. તો એ એક આપણી સમાજ પ્રત્યેની પણ એક ફરજ છે, એક નિષ્ઠા છે. તો એ રૂએ સતત હું વકીલાતની સાથે સાથે બહેનોના ઉત્થાન માટે, બાળકોના ઉત્થાન માટે એવા કાર્યો હું સતત કરું છું કે જેને કારણે મહિલાઓના સામાજિક ન્યાયને પણ વેગ મળે. અને ખાસ કરીને જ્યારે જોવા જઈએ છીએ કે દહેજ જેવા દૂષણોથી ઉત્પીડિત મહિલાઓ હોય, શારીરિક માનસિક ત્રાસથી ઉત્પીડિત મહિલાઓ હોય, બાળકોનો જે ગુનામાં દુરુપયોગ થતો જાય છે, તો આ બધામાં અવેરનેસ આવે તો એ માટેના સામાજિક જાગૃતિના કામગીરી, એની અંગેના શિબિરો અને એ અંગે સતત ઘણી બધી સામાજિક સંસ્થાઓ સાથે રહીને એવા અવેરનેસના કાર્યક્રમો કરીને બેટી બચાવો, કુપોષણ હટાવો અને એવા બેટી પઢાવો, તો એવા સંલગ્ન કાર્યક્રમોથી થઈને એવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના જે પરિસંવાદની જે વાર્તાલાપો હોય છે તો એની અંદર પણ એવું યોગદાન આપીને અવેરનેસના કામગીરીમાં હું સતત સહયોગી રહું છું. પ્રીતિબેન, ઘણી વખત આપણે જોઈએ છીએ કે મહિલા જેટલી જાગૃત થાય છે એટલી જ ઘણી વખત એવું પણ થાય છે કે એ જે કાયદા છે, જે એના માટેની એની રક્ષા માટેના જે કાયદા છે એનો ગેરલાભ બી ઉઠાવે છે. શું ક્યારેય પણ એવા કિસ્સા તમારી સામે આવે છે ખરું કે જેટલી જાગૃત થતી જાય છે, જેટલી મહિલા પોતાના કાયદાથી, પોતાના હકથી એ અવેર થતી જાય છે એટલો જ એનો દુરુપયોગ પણ કરે છે? આમ મોટા ભાગે એવો દુરુપયોગ થયાના કિસ્સા બહુ ઓછા પ્રમાણમાં છે. મોટાભાગે હું એવું માનું છું અંગત રીતે કે 98% મહિલા શોષિત વર્ગ છે, પણ એમાં ઘણીવાર કહેવાય છે કે ભાઈ અમુક વખતે દુરુપયોગ જો થતો હોય તો એવા દુરુપયોગ થતો વર્ગ 2% જેવો છે, નજીવો છે, અને એની પાછળના પણ ઘણા સંજોગો અને કારણો જવાબદાર હોય છે. પણ એને કારણે આપણે મોટા વર્ગને, જે મોટો શોષિત વર્ગ છે, તેને એવું ના માની શકીએ કે એ મોટો વર્ગ તમામ મહિલાઓ ખોટી છે.
કારણ કે મેં મારા આ કાર્યકાળ દરમિયાન એવું ચોક્કસ જોયું છે કે કોઈ બી મહિલા પોલીસ હોય, કોર્ટ હોય કે વકીલ હોય, એની પાસે ક્યારે જતી હોય, જ્યારે એને મજબૂરી હોય અને જ્યારે એને ન છૂટકે જવું પડે એમ હોય ન્યાય મેળવવા કે બચાવ કરવા, ત્યારે જે બહાર નીકળતી હોય છે. એટલે એ વસ્તુ થોડીક વધારે મહત્ત્વની હોય છે. આપણે કહીએ છીએ ને કે ભાઈ 100 ગુનેગારો પણ નિર્દોષને ફાંસી ના થવી જોઈએ, એવો આ ઘાટ છે કે ભાઈ ગમે તે હોય, જે બે વર્ગનો જે ગેરઉપયોગ કરે છે તેની સામે આ 98 વર્ગની મહિલાઓને અન્યાય ના થવો જોઈએ. એટલે એ વસ્તુ મહત્વનું છે. એના કારણે એવું થઈ શકે ખરું કે જેને ખરેખર જરૂર પડે છે કે ખરેખર જે પીડાય છે એવી મહિલાઓને બી ઘણી વખત શંકાની નજરથી જોવામાં આવે છે. એમાં જે કંઈ બી હોય છે, ધારો કે કોઈ પણ કેસ થયો હોય, એ મહિલા સાચી છે કે ખોટી છે, તો જે તે પોલીસ તપાસ દરમિયાન નામદાર કોર્ટમાં કેસ જ્યારે ચાલે છે ટ્રાયલ, તે દરમિયાન પુરાવા પર પણ બધું ક્લિયર કટ આવી જતું હોય છે. તો સ્વાભાવિક જો એ મહિલાએ ખોટું કર્યું હોય તો સ્વાભાવિક એ પુરવાર ના કરી શકે, તો તેવા સંજોગોમાં સામાવાળાને નિઃશુલ્ક એ નિર્દોષ સાબિત થાય છે. એટલે મતલબ કાયદો કાયદાનું કામ કરતો હોય છે. અને જે રીતે આપણે ત્યાં કાયદાઓ ઘડાયા છે, જો ખોટી ફરિયાદો હોય તો એને પણ કોઈ પ્રોત્સાહન નથી મળતું કે એને કોઈ વેગ નથી મળતો, તો એ વસ્તુ પણ દૂધનું દૂધ ને પાણીનું પાણી તરત જ છૂટું પડી જાય છે. અને એવી રીતે એ ખોટી ફરિયાદ કરનાર ક્યારે પણ કોર્ટમાં પણ ફાવતો નથી કે પોલીસમાં પણ ફાવતો નથી. ક્યારેય પણ એવું થાય છે ખરું પ્રીતિબેન કે હજુ પણ મહિલા એટલી ખુલીને ક્યારેય પણ બહાર નથી આવતી, અથવા તો પોતાને થયેલા અન્યાય સામે એ ફરિયાદ કરવા માટે તૈયાર નથી થતી? અને કદાચ મહિલાની વાત ન કરીએ, તેમ છતાં પણ જ્યારે પણ એવું ચર્ચા આવે છે કે ભાઈ પોલીસના પગથિયાં ચડવા કે કોર્ટ કચેરીમાં પડવું, તો એના ચક્કરમાં નથી પડવું, એની ઝંઝટમાં નથી પડવું, આ આપણી કોમન એક જાતની માનસિકતા થઈ ગઈ છે. તો તમને શું લાગે છે કે એનું કારણ શું છે? આમ જોવા જઈએ તો હજુ પણ આજની તારીખમાં એક મોટો વર્ગ એવો છે કે ઘણી બધી પરિસ્થિતિઓને ફેસ કરી રહ્યો છે, પણ એ બહાર નથી આવવું. બહાર નહીં આવવાનું કારણ માત્ર મેં જાણ્યું જ્યારે, ત્યારે માત્ર એની પ્રતિષ્ઠા કે સમાજની બહુ મોટી મોભી છે મહિલા, ઘણા એવા એ વ્યવસાયિક અને નોકરી ક્ષેત્રે એ આગળ ઊંચો હોદ્દો ધરાવે છે અને એક આગવું સામાજિક ક્ષેત્રે પણ નામ ધરાવે છે, પરંતુ એને પણ કંઈક અંશે એવી કસમકસ અને એવા સંજોગો સાથે જોડાયેલી છે, પણ એને બહાર નથી આવવું. એને ઘણી બધી તકલીફો છે પણ એને બહાર નથી આવવું. ને ત્યારે કહે છે કે મેડમ મારે આવી પ્રોબ્લેમ છે, પણ આ વસ્તુ આપણે ખાનગીમાં પૂરું કરવાનું છે. તો માત્ર એનું કારણ એટલું કે એની પ્રતિષ્ઠા નહીં જાય. પ્રતિષ્ઠા નહીં જાય તો એની પાછળના પાછા કારણો કે સમાજ ક્ષેત્રે એને રહેવાનું છે, જ્યાં એ પોતે ઉચ્ચ હોદ્દા પર નોકરી કરે છે એ નોકરી એમાં કોઈ અસર ના થાય, કારણ કે જ્યારે એનો પતિ બધી વગ ધરાવતો હોય છે ત્યારે એ પણ એ જોતી હોય છે કે એની વગને કારણે એની નોકરી પર કે એના વ્યવસાય પર ઇફેક્ટ ના કરે, સમાજમાં એની જે પ્રતિષ્ઠા છે તે કાયમ રહે. તો આ બધી પરિસ્થિતિઓમાં જોવા જઈએ તો જે ભણેલી ગણેલી મહિલાઓ છે, જે આગળ પડતી છે, તે પણ આવા પ્રશ્નોને ફેસ કરી રહી છે. અને માત્ર નથી આવતી તો આ એક કારણસર નથી આવી શકતી કે ભાઈ એવા સંજોગોમાં અમે પ્રાઇવેટ કાઉન્સેલિંગ કરીએ છીએ કે જ્યાં અમે બેઉ જણને બોલાવીએ છીએ અને બંનેને જે તકરાર હોય છે તકરારનું નિરાકરણ થાય તો એવા પ્રયાસ કરીએ છીએ. અને આવા પ્રાઇવેટ કાઉન્સેલિંગ દરમિયાન પણ ઘણીવાર એવી તકરારોનું નિરાકરણ થયું છે. અને હવે તો જો કે નામદાર દરેક કોર્ટોમાં મીડિયેશન સેન્ટરો છે, ત્યાં આગળ પ્રી લિટિગેશન સેન્ટર પણ છે કે કોર્ટમાં કેસ મૂક્યા વગર કોઈ પણ પક્ષકાર, કોઈ પણ મહિલા કે કોઈ પણ પક્ષકાર એવું ઈચ્છે કે ભાઈ મારે કેસ કોર્ટમાં નથી મૂકવો, મારે કેસ પોલીસમાં નથી મૂકવો, તો તે વખતે પ્રી લિટિગેશન સેન્ટરમાં વિનામૂલ્યે એ પોતાની અરજી ત્યાં કરી શકે છે, એક ફોર્મ ભરી શકે છે અને ફોર્મની માહિતી મુજબ એ સામા પક્ષકારને કોર્ટ નોટિસ કાઢીને બોલાવે છે અને બંને પક્ષકારોમાં સમાધાન થાય એવા પ્રયાસ કરવામાં આવે છે. અને ત્યાં મીડિયેટર જે કોર્ટનો નિયુક્ત હોય છે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ, તો એ મીડિયેટર દ્વારા ત્યાં બંને પક્ષકારોનું સમાધાન થાય, ખાનગી રહે એવા પ્રયાસ કરવામાં આવે છે. અને હું પણ એક મીડિયેટર છું જિલ્લા કોર્ટમાંથી નિયુક્ત, એટલે આવા ઘણા કેસો પણ પ્રી લિટિગેશનમાં અમે સોલ્વ કરેલા છે. પ્રીતિબેન, તમને શું લાગે છે કે આજની તારીખે તમને તમારા કાર્યકાળના 23 વર્ષ તમે વિતાવી ચૂક્યા છો, તો જે 23 વર્ષ પહેલાંનો જો વાત કરીએ કે ભાઈ કઈ રીતની મહિલાની સુરક્ષાને લગતું કેટલું હતું, અવેરનેસ કેટલી હતી, અને 23 વર્ષ પછીની જો આપણે ચર્ચા કરીએ તો તમને શું લાગે છે, ખરેખર બદલાવ આવ્યો છે ખરો? ના, ચોક્કસ બદલાવ આવ્યો છે. હું એટલું તો ચોક્કસ કહીને ગૌરવ અનુભવીશ કે જ્યારે 23 વર્ષ પહેલાં હું કોર્ટમાં આવી હતી ત્યારે આંગળીના વીઢે ગણાય એવા મહિલા વકીલો હતા અને આજે
એ જ મહિલા વકીલોની સંખ્યા જોવા જઈએ તો એ 1000 થી 1200 સુધી પહોંચી ગઈ છે. એ બહુ મોટી વાત છે. અને જે વખતે મહિલાઓ માટે બેસવાની કોઈ અલાયદા રૂમની સગવડ નહોતી અને ત્યાર પછી 2005 પછી જે મેં પોતે ઝુંબેશ ઉપાડી કે ના મહિલાઓ માટે એક મહિલા વકીલ રૂમ જોઈએ જ અને એ આવશ્યક છે, તો તેવા સંજોગોમાં અમને 2006 મહિલા વકીલ રૂમ પૂરો પાડવામાં આવેલો. જે તે વખતે અહીંયા આગળ સુરત જિલ્લા ન્યાયાલયના ડિસ્ટ્રિક્ટ જજ શાહ સાહેબ હતા, તેમણે અમને એક મહિલા વકીલ રૂમ પૂરો પાડેલો સૌ પ્રથમ વખત સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં. તો એ અમારા માટે ગૌરવની વાત છે. કારણ કે જ્યારે મહિલાઓની વાત આવે છે ત્યારે વસ્તુ એ નથી આવતી કે ભાઈ એક સમાનતાની વાત, પણ કંઈક અંશે મહિલાને એક વિશેષ અધિકાર છે. રૂમ હોય એ પોતે ચર્ચા કરી શકે, બેઠક કરી શકે, રિફ્રેશમેન્ટ કરી શકે, તો આ વસ્તુ માટે મહત્વનો છે મહિલા વકીલ રૂમ. તો એ વસ્તુને અમને ત્યાં અમને મહિલા વકીલ રૂમ મળ્યો તો એક હવે એક કાયમી એક મહિલાઓને એક બેઠક સ્થાન મળ્યું છે. તો એ વસ્તુ પણ અમારા માટે નવી થઈ છે કે મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવે છે. પછી એ નામદાર કોર્ટની કમિટી હોય કે મંડળના એસોસિએશનમાં હોય, જે તે સમયે જોવા જઈએ તો ઘણી ગાંઠી મહિલાઓનું માંડ એક નામ હોય, પણ આજે એ વાતની પણ ગૌરવ છે કે આટલા સંઘર્ષ કે આટલી લડત કે આટલી માંગણી કે આટલી રજૂઆત બાદ ભલે મને લે કે ના લે પણ અમારી મહિલાઓનું સ્થાન રહે તો એ મહત્વનું છે. કે ના અમારા કોઈપણ કોર્ટના કાર્યક્ષેત્રમાં બહારના કાર્યક્ષેત્રમાં મહિલા કોઈપણ મહિલાઓને સ્થાન મળે અને એ રીતે આજે પણ મહિલાઓને સ્થાન મળ્યું છે એ મારા માટે ગૌરવની વાત છે. કે ગમે તે હોય પણ હવે એ પરિસ્થિતિ નથી રહી કે મહિલા વકીલો કે કોઈપણ મહિલા આ વકીલાતના વ્યવસાયમાં આવતા સંકોચ અનુભવે. હવે એના માટે એવું નથી રહ્યું, હવે એના માટે બહુ ઇઝી થઈ ગયો છે આ પ્લેટફોર્મ. અને હવે એવું પણ નથી કે ભાઈ નહીં આવી શકાય, શું હવે ઘણા બધા આની અંદર સ્કોપ ખુલ્યા છે તો એની અંદર પણ એ સેવા આપી શકે છે. એટલે હવે મહિલાઓ માટેનો આ વકીલાતનો જે વ્યવસાય છે એ સ્ટેજ છે એ ખૂબ જ ઉજળું થઈ ગયું છે. અને પ્રીતિબેન, જે સૌથી મહત્વનો આજનો મુદ્દો છે કે જેના માટે તમે ખરેખર સુરતી તરીકે અને ખાસ કરીને ગુજરાતનું નામ બીજા દેશમાં રોશન કરીને આવ્યા છો, એ રંગીલું ગુજરાત ખરેખર એ શું છે અને કઈ રીતે તમે તેનો એક ભાગ બન્યા, તેના વિશેની અમારા દર્શક મિત્રોને માહિતી આપો. ખરેખર લંડન યુકેમાં ફ્રેન્ડ કન્ટ્રી પાર્ક ખાતે રંગીલું ગુજરાત કાર્યક્રમનું આયોજન રેડ લોટસ ઇવેન્ટ દ્વારા કરવામાં આવેલું હતું અને તે સમયે એ લોકોનો મુખ્ય ઓબ્જેક્ટ રંગીલા ગુજરાતનો કે ગુજરાતની અલગ અલગ જિલ્લાઓમાંથી ગુજરાતની કલા, ગુજરાતની સંસ્કૃતિ, ગુજરાતનું સાહિત્ય અને ગુજરાતની જે કંઈ પણ પહેરવેશ છે, તો આ બધી વાતોને લઈને એક મંચ એક પ્લોટ ઉપર યુકેની પ્રજાને અવગત કરાવવાનું હતું કે ગુજરાતમાં શું છે જાણીતું, ભારતીય સંસ્કૃતિ અને ગુજરાતી લોકો કઈ રીતના હોય છે. તો આ બધું લઈને એક આખું એક પ્રદર્શનનો એક માહોલ ત્યાં આગળ હતો અને એની અંદર મને મફત કાનૂની સહાય, નિઃશુલ્ક કાનૂની સહાય માટે એ લોકોએ મને ઇન્વિટેશન આપ્યું એ મારા માટે ગૌરવની વાત છે. અને એની અંદર દરેક પ્રકારના ગુજરાતીઓના સ્ટોલ હતા, એની અંદર ખાણીપીણીના સ્ટોલ પણ હતા, પહેરવેશના પણ હતા, ગુજરાતી જે ગૂંથણ જે સીવણકામ હતું તેનું, ગુજરાતની જે જે વસ્તુઓ જે ખ્યાતનામ છે પ્રખ્યાત છે તેવી દરેક વસ્તુઓને આવરી લઈને એવા દરેક અલગ અલગ સ્ટોલ રાખવામાં આવેલા હતા. અને ત્યાં આગળ મારો સ્ટોલ ફ્રી લીગલ એડનો હતો કે વિના મૂલ્યે કાનૂની સહાય. ઘણીવાર મને એવા બી પ્રશ્નો લોકોએ પૂછ્યા છે કે યુકેમાં આપણા કાયદાઓનું શું જ્ઞાન, પણ વસ્તુ તે નથી, યુકેમાં આપણા કાયદાઓ નથી ચાલતા એ તો બરાબર છે, પરંતુ જે NRI પબ્લિક છે કે જેને કન્સર્ન ગુજરાત છે કે જે એક પાર્ટી કાં તો જે રિલેટિવ્સ છે તેના રિલેટિવ્સના અડધા પાર્ટ અહીંયા રહેતા હોય છે, ધારો કે પતિ પત્ની, પતિ ત્યાં છે પત્ની અહીંયા છે, એવી જ રીતે માતા પિતા કે દીકરાઓ કે જે અહીંથી ત્યાં વસેલા છે ગુજરાતીઓ, તો એ લોકોને કાયદાકીય કેટલી બધી તકલીફો ઊભી થાય છે. તો એની અંદર આ બે દિવસમાં મોનિકાબેન મેં જોયું કે એ લોકોને પ્રોપર્ટી રિલેટેડ અને મેટ્રિમોનિયલ રિલેટેડ જે ઘણા પ્રશ્નો ઊભા થયા છે તેને કારણે એ લોકોને એ સમજ નથી હોતી કે ભાઈ હવે આ પ્રોબ્લેમને કેવી રીતે સોર્ટ આઉટ કરીએ, કે ભાઈ અમે ત્યાં છીએ તો મારે કઈ રીતે ત્યાંના પ્રોપર્ટીના અહીંયા ઇન્ડિયામાં ગુજરાતમાં જે સુરતમાં કે જે પ્રોપર્ટી છે એવા પ્રશ્નો મારે કઈ રીતે સુલઝાવવા, એવી જ રીતે પારિવારિક તકરારો હોય તો કેવી રીતે મારે સુલઝાવી. તો આ બે દિવસમાં એ લોકોને મેં જે વિનામૂલ્યે કાનૂની સલાહ આપી તેને કારણે એ લોકોના રસ્તા કાયદાકીય જે ગૂંચ હતી જે મૂંઝવણ હતી તે મૂંઝવણને એ લોકો ઉકેલી શક્યા અને સમજી શક્યા કે ભાઈ હવે મારે એક વસ્તુ છે કે આ પ્રોબ્લેમ છે તેને મારે આ રસ્તા પર જવાનું છે. કારણ કે ત્યાં આગળ મેં એ લોકો પાસેથી પણ મેં જાણ્યું કે આટલી સલાહના ત્યાંના વકીલો
પાઉન્ડમાં ફી લેતા હોય છે અને મિનિટો અને સમયો ઉપર જ્યારે લોકો પાસે ફી લેતા હોય છે, તો તેવા સંજોગોમાં વિનામૂલ્યે મેં એમને સેવા આપી, એ સેવાને એ લોકોએ બિરદાવી છે કે ભાઈ ના આટલી સેવા એ લોકોએ કાયદાકીય જો બહારના તાના સોલિસિટર પાસે લેતે તો એ લોકોને આટલો મોટો ખર્ચો થતો. પણ મારો ઉપદેશ એ જ હતો કે આપણી ભારતીય પ્રજા જે ત્યાં જઈને વસી છે તો એને કોઈ ઉદ્ભવતા કોઈ ભારતના પ્રશ્નો હોય કાયદાકીય તો એને કઈ રીતે કાયદો મદદરૂપ થઈ શકે છે, અને ભારતની ન્યાય પદ્ધતિ ન્યાય અદાલત કઈ રીતે એના મદદરૂપ થઈ શકે છે, તો એ બાબતથી મેં એમને અવગત કરેલા છે. તો એ વાતનું મને ગૌરવ છે. અને સાથે જ પ્રીતિબેન, કદાચ તમારું જે કામ છે તેને બિરદાવ્યા રૂપ તમને ત્યાં એક એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે, તો તેના વિશેની પણ માહિતી આપશો. લંડન ખાતે સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર, ઇન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટરના પરમ પૂજનીય રાજરાજેશ્વર ગુરુજીએ જે એમના જન્માષ્ટમી મહોત્સવમાં જ્યારે અસંખ્ય ત્યાંની ભારતીય પ્રજાને આમંત્રિત કર્યા હોય અને જન્માષ્ટમીનો ભારતીય સંસ્કૃતિનો પર્વની જે ઉજવણી ધામધૂમથી કરી હોય અને તેવા સંજોગોમાં ત્યાંના કમાન્ડર ચીફ અને અન્ય જે ભારતીય અગ્રણીઓ છે એ તેમને પણ ઇન્વાઇટ કર્યા હતા અને જે 5 ભારતીયોની સેવા બિરદાવી, તો એની અંદર એમણે મને સ્થાન આપ્યું અને એની અંદર એમણે મારા કાયદાકીય ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રેનું જે યોગદાન છે એને ધ્યાને લઈને મને જે મર્ક્યુરી એવોર્ડ આપ્યો, તો એ મારા માટે આ એવોર્ડ એકદમ અસ્મરણીય અને ગૌરવવંતિત છે. કારણ કે જ્યારે લંડન જેવા દેશમાં ભારત બહાર અન્ય ભૂમિ ઉપર જ્યારે ભારતીય સંસ્કૃતિ પરંપરાગત અને એવા કોઈ આપણા હિન્દુ પવિત્ર સ્થાનમાં અને આવા લંડનના હાઈ કમાન્ડર પોલીસ મેટ્રોપોલિટન હસ્તક મને જો એવોર્ડ એ મળ્યો છે મારી કામગીરી બદલ, તો આ એવોર્ડથી ખરેખર હું ઇન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટરની પણ આભારી છું, પરમ વંદનીય ગુરુજીની પણ આભારી છું, અને ખરેખર આ શક્તિ અને આ એવોર્ડ આપીને એમણે મારી શક્તિને બેવડાવી છે અને મને જે પ્રેરક બળ પૂરું પાડ્યું છે કે જેથી હું મારા વ્યવસાયમાં મારા સેવાકીય કામગીરી સતત યથાવત રાખું, એ વાતનો એક સંદેશો એમણે મને પાઠવ્યો છે. તો ખરેખર આ એવોર્ડ એ મારા માટે માત્ર એક એવોર્ડ નથી, પણ મારા માટે એક પ્રેરણા છે કે જેથી કરીને આવી જ રીતે હું મારી સેવાઓ સતત કર્યા કરું અને વહાવ્યા કરું, અને એ એવોર્ડ એ મારા માટે ખૂબ જ ગૌરવ બનતો રહ્યો છે. અને સમગ્ર આ એવોર્ડ એક મારા માટે નહીં પણ વકીલ આલમ માટે પણ હું ગૌરવ બનતો ગણીશ, કારણ કે દરેક વકીલની આ એક ફરજ છે. તો આ એક સ્ત્રોત છે કે માત્ર એક વકીલાત નહીં પણ વકીલ પણ પહેલાં એક સામાજિક પ્રાણી છે, તો સામાજિક ક્ષેત્રની એની કંઈક અંશે જવાબદારી છે, તો એ જવાબદારી અદા કર્યાનો પણ મને આનંદ છે. તો કદાચ અહીંયા ફક્ત પ્રીતિબેન પોતાના પૂરતો ગૌરવ લે અને વકીલાત વ્યવસાય સાથે જોડાયેલા વ્યક્તિ પૂરતોનો તેમનો ગૌરવ નથી જ સીમિત રહેતો, ચોક્કસ સુરતીઓ માટેનો પણ ગૌરવ છે કે એક મહિલા વિદેશની ધરતી પરથી સુરતી તરીકે પોતાની એક અલગ છાપ ઊભી કરીને આવી છે. પ્રીતિબેન, જ્યારે સુરત શહેરની વાત હોય અને આપણે એક સુરતી તરીકેની ઓળખ ધરાવતા હોઈએ, તો તમને શું લાગે છે કે સુરતની એવી મુખ્ય સમસ્યા કઈ છે કે જેનું સોલ્યુશન આપણે વહેલામાં વહેલી તકે લાવવું જોઈએ? સુરતીઓની આમ સમસ્યાઓ જોવા જઈએ તો જ્યારે હું હમણાં લંડન જ્યારે વિઝિટ પર જઈ આવી, તો તે ત્યાંની કમ્પેરિઝનની જો હું વાત નથી કરતી, પણ તે છતાં કંઈક અંશે હું એટલું તો કહીશ કે જે કંઈ સમસ્યાઓ કયું હોતી નથી, પણ આપણે પોતે કઈ રીતે પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરીએ છીએ તો એના ઉપર આધારિત છે. દરેક વ્યક્તિને પોતપોતાની અલગ અલગ સમસ્યા હોય છે. સમાજ હોય છે તો સમાજનો કોઈક વર્ગ હોય છે, તો દરેક વર્ગની એક અલગ અલગ સમસ્યાઓ હોય છે. તો ખરેખર તો સૌથી પહેલાં તો આપણે પોતે પોતાનું સેલ્ફ ડિસિપ્લિન જાળવવું એ બહુ મહત્ત્વનું હોય છે. કારણ કે દરેક વ્યક્તિ જો પોતાનું સેલ્ફ ડિસિપ્લિન જાળવે, તો ખરેખર આપણે કેવી રીતે, દાખલા તરીકે સ્વચ્છતા અભિયાન, આપણે આપણું આંગણું સાફ કરીશું તો દરેક વ્યક્તિ પોતાનું આંગણું સાફ કરશે તો સ્વાભાવિક આપણો સમાજ સાફ બની જશે, શેરી સાફ બની જશે. તો આ વસ્તુ છે કે સૌથી પહેલાં આપણે પોતાનું આત્મસન્માન જાળવીએ, સેલ્ફ ડિસિપ્લિન મેન્ટેન કરીએ, તો એ રીતે જો જાળવતા જશું તો આપણે આપણો એક સ્તર, એક સમાજ, એક કુટુંબ અને એ રીતની જે બધી સમસ્યાઓ છે એ સમસ્યાઓને લઈને જો એવા કોઈ પ્રશ્નો હોય તો એના નિરાકરણ
નિરાકરણ જે તે યોગ્ય ઓથોરિટી સમક્ષ પણ લાવીને મૂકી શકીએ છીએ. એટલે હવે જો કોઈ પણ એવી સમસ્યાઓ ઉદ્ભવે તો ખરેખર એ સમસ્યાઓ કયા પ્રકારની છે? કારણ કે સમસ્યાઓ ઘણી બધી હોય છે, કોઈને આર્થિક પાસું, કોઈને સામાજિક, કોઈને કાયદાકીય, તો એ સમસ્યાનું સ્વરૂપ કયું છે, તો કઈ સમસ્યાઓને કયા સ્તર ઉપર એને નિકાલ કરવાનો છે, તો એ વસ્તુ મહત્વનું છે. તો સમસ્યાને પહેલાં સમજવી જરૂરી છે, અને સમજ્યા પછી એ કયા સ્તર ઉપર એનું નિરાકરણ થઈ શકે છે, તો એ જે તે સ્ટેજ ઉપર એનું નિરાકરણ કયા તબક્કાઓમાં થઈ શકે અને કઈ ઓથોરિટી સમક્ષ થઈ શકે, તો એ આપણે જાણીને એ યોગ્ય સ્તરે રજૂઆત કરીએ તો ચોક્કસ દરેક સમસ્યાઓના નિરાકરણ હોય જ છે. અને પ્રીતિબેન, જે ખાસ કરીને સુરતીઓ આપને નિહાળી રહ્યા છે, એમને આપના થકી કોઈક મેસેજ આપવા માંગો છો આપ? હું ચોક્કસ સુરતીઓને એવું ચોક્કસ કહેવા માંગુ છું કે કોઈ પણ પરિસ્થિતિ એવી નથી હોતી કે એની અંદરથી બહાર નીકળી ન શકાય. જીવનમાં સંઘર્ષ આવતો હોય છે, પણ ઘણીવાર એવું પણ બને છે કે સંઘર્ષ આવે તો તે સમયે વ્યક્તિ થોડો નાસીપાસ થઈ જતો હોય છે અને પોતે ગિવ અપ કરી લેવા તૈયાર થઈ જતો હોય છે. તો એક વસ્તુ હું ખાસ કહું છું કે જ્યારે મારી પાસે ઘણી એવી બહેનો, ઇવન ભાઈઓ કે સિનિયર સિટીઝન પણ આવે છે, ત્યારે એવી નિરાશાવાદી વાત લઈને આવતા હોય છે કે ભાઈ મને આ જીવન જીવવું વસમું થઈ ગયું છે, આકરું થઈ ગયું છે અને હવે મારે જીવન જીવવું જ નથી, તો એવા વિચારો, જે સુસાઇડના વિચારો એમને આવતા હોય, ત્યારે પણ હું એમને ખાસ કહું છું કે જીવન જોવાનો નજરિયો બદલો. શા માટે સુસાઇડ તરફ જવાનું? તો કોઈ પણ જીવનમાં આવા ગંભીર પ્રશ્નો આવે તો એવા નિરાશાવાદી તરફ જવાનું નહીં કે એવા વિચારો તરફ પણ જવાનું નહીં, પણ જીવનનો એક ઉપદેશ, એક ગોલ સિદ્ધ રાખો અને જીવનમાં કશું પણ અઘરું નથી, મુશ્કેલ છે પણ એને સતત એના પર મંડ્યા કરો. આપણો હેતુ અને આપણો ધ્યેય ક્લિયર રાખીને ભલે સંઘર્ષો આવે, પણ સંઘર્ષો સાથે પણ પડકાર ઝીલીને આગળ વધીએ તો ચોક્કસ આપણને સફળતા મળે જ છે. અને કોઈ પણ વસ્તુ એવી નથી કે જે ન કરી શકાય, અને એ મહિલા હોય કે પુરુષ હોય કે કોઈ પણ પક્ષકાર હોય, એક વસ્તુ ધ્યાન લે કે ભાઈ મારે આ વસ્તુ કરવી છે, પણ વસ્તુ એની મહત્ત્વની શરત એ છે કે તમારો એ રસ્તો સત્યનો હોવો જોઈએ, તમારો એ રસ્તો વફાદારીનો હોવો જોઈએ, તમારો એ રસ્તો નિષ્ઠાનો હોવો જોઈએ. કે જ્યારે તમારી સત્ય, વફાદારી અને નિષ્ઠા જો તમારી સાથે હોય તો જીવનમાં કોઈ બી વસ્તુ ક્યાંય અઘરી નથી કે કોઈ પણ અવરોધો પણ આવે, પણ એ અવરોધો સામે તમારું આ સત્ય, નિષ્ઠા અને વફાદારી જો અનામત રહે તો એવા અવરોધો પણ ને આપણે પાર કરી શકીએ છીએ, એવો મારો ચોક્કસ સુરતીઓને સંદેશો છે. અને સુરતની પ્રજા સતત આવી રીતે પોઝિટિવ દિશામાં આગળ વધે, અને જે રીતે ગુજરાતમાં કે ગુજરાત બહાર સુરતીઓ એવા ઘણા બધા છે કે જેમણે ભારત બહાર પણ નામો કર્યા છે અને ભારતનું નામ ઉજ્જવળ કર્યું છે, તો એવા ઘણા બધા સુરતીઓ છે કે જેનામાં પોતાની કંઈક લાયકાત છે, તો એવી લાયકાતો બહાર કાઢવાનો આ સમય છે કે જેને, જે વ્યક્તિને જે ક્ષેત્રમાં રસ હોય, જેને જે કામગીરીમાં રસ હોય, એ કામગીરીમાં તમે આગળ આવો અને ચોક્કસ એ કામગીરી, એ તમારો શોખ, એ તમારો વ્યવસાયનો હોય કે નોકરીનો હોય કે સામાજિક સ્તરનો હોય, એ તમારો શોખ તમને ચોક્કસ આગળ લાવશે. પણ એ માટે તમારે આગળ આવવાની જરૂરી છે, આગળ આવવું જરૂરી છે, પછી કોઈ બી ક્ષેત્ર હોય. તો એ સુરતીઓને મારો એક ખાસ સંદેશો છે કે તમે, આપણે ભારત બહાર જશું કાં તો ભારતમાં પણ તમે તમારું જે સ્તર છે, શહેરનું હોય છે, તાલુકાનું હોય છે કે જિલ્લાનું હોય છે, એની અંદરથી પણ બહાર આવવાના પ્રયાસ કરો. જો એક નવી દિશા તમારી રાહ જોઈને ઊભી છે, કારણ કે મને તો એનો આ રૂબરૂ અનુભવ થયો છે, અને એટલા માટે જ હું કહું છું કે દરેક વ્યક્તિઓ પોતાના સ્થાન ઉપર, દરેક વ્યક્તિમાં કંઈ ને કંઈ આવડત અને હોશિયારી હોય છે, તે આવડત અને હોશિયારી બહાર લાવવાની ખૂબ જ જરૂરી છે. તો તમે તમારો વિકાસ કરી શકશો, તમારા કુટુંબનો વિકાસ કરી શકશો, તમારા શહેરનો, તમારા રાજ્યનો અને દેશનો વિકાસ કરી શકશો. તો દર્શક મિત્રો, આજના આપણા આ કાર્યક્રમમાં આપણે એક એવી સુરતી મહિલાને મળ્યા કે જેણે વિદેશની ધરતી પર રંગીલું ગુજરાતમાં એક આગવી ઓળખ ઊભી કરી અને કાયદાકીય જાણકારી લંડનવાસીઓને આપી, અને સાથે જ જેણે મર્ક્યુરી એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે એવી મહિલા પ્રીતિબેન જોશીને પણ S9 બિગ સુરતી તરફથી દિલથી સલ્યુટ છે કે જેણે ખરેખર સુરતી તરીકેની પોતાની એક છબી અને સાથે જ સુરતીઓનું ગૌરવ વધાર્યું છે. તો ખૂબ ખૂબ આભાર પ્રીતિબેન કે તમે અમારા S9 ન્યૂઝ ચેનલના S9 બિગ સુરતી કાર્યક્રમમાં જોડાયા. અને દર્શક મિત્રો, હાલમાં તો રજા લઈએ, પરંતુ આવતા અઠવાડિયે ફરી મળીશું એક નવા જ સુરતી સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.